હાલમાં ગુનાહિત પ્રવૃત્તિઓને વેગ આપતો તત્વોનો સદંતર વધારો વર્તાઈ રહ્યો છે, ત્યારે રામોલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા નકલી ચલણની નોટ સાથે ઇસમનો ખાનગી બાતમીના આધારે ઝડપી લીધો હતો. 500ના દરની કુલ 242 નોટ તથા 2000 રૂપિયાના દરની કુલ 100 નોટો તથા મોબાઈલ સાથે કુલ 3,21,000નો મુદ્દામાલ ભારતીય ચલણની બનાવટી ચલણી નોટ મળી આવેલ હતી. આ કામના આરોપીઓમાં એક મહિલા પણ સામેલ છે. આ બનાવટી નાણું સેલમથી લાવ્યું હોવાનું પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ જણાવ્યું હતું. આ તમામ આરોપીઓ ઉપર ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રૂપિયાની લેણદેણ બાબતે ખોખર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીની ફરિયાદ અંતર્ગત પોલીસ ટીમ દ્વારા હાલ 2 આરોપીઓની અટક કરાઈ છે. બીજા અન્યની શોધખોળ હાથ ધરાઈ છે. સ્ટોરી બાય ચિરાગ પાટડિયા, મહાશાપુર ન્યૂઝ, અમદાવાદ. આજરોજ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ખાનગી રાહે બાતમી મળેલ કે કેટલાક ઇસમો એક્સપ્રેસ હાઈવેની નજીક ભારતીય ચલણની બનાવટી ચલણી નોટો વટાવવા ખાતું આમ તેમ ગુમી રહ્યા છે, જે અંતર્ગત રામોલ પોલીસ સ્ટેશન દ્વારા આ લોકોને ઝડપી તેમની અંગચડતી કરતા તેમની પાસેથી કુલ રૂપિયા 500ના દરની 242 નોટો તેમજ રૂપિયા 2000ના દરની કુલ 100 નોટો આમ મળી કુલ રૂપિયા 3,21,000 તેમજ મોબાઈલ વગેરે કબજે કરવામાં આવેલ. આ નોટો અંગે FSL અધિકારી પાસે ખાતરી કરાવતા જાણવા મળેલ કે તે હલકા પ્રકારની ગુણવત્તાની, તેના પ્રિન્ટિંગ બાબતે સિક્યુરિટી થ્રેડ ઓરિજિનલ ન હોવાથી વોટરમાર્ક તેમજ બ્લાઇન્ડ પર્સન એમ્બોર્સ માર્ક નથી, જેની ખાતરી થતા નક્કી કરવામાં આવેલ કે ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સ હોવાનું માલુમ પડેલ, જે અંતર્ગત રામોલ પોલીસ સ્ટેશન ખાતે 489B, 489C તેમજ IPC સેક્શન 120B હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ તપાસ દરમિયાન 3 આરોપી અટક કરવામાં આવેલ છે, જેમાં વિકેશ વનિયાર કે જેઓ મૂળ તમિલનાડુના છે, રહે છે અમદાવાદ, અને અન્ય આરોપી છે મિતેશ વાઘેલા, જેમની ઉંમર 34 વર્ષ છે અને સુરેન્દ્રનગર ખાતેના વતની છે, અને અન્ય એક મહિલા આરોપી છે જેમનું નામ છે અલકા જોશી, ઉંમર 35 અને તે અમદાવાદના છે. આ આરોપીઓએ હાલ તપાસમાં જાણવા મળ્યા મુજબ સેલમ ખાતેથી આ જે બનાવટી ચલણી નાણું છે તે મેળવેલ હતું, અને તેઓએ અન્ય કઈ કઈ જગ્યાએ આ ચલણી નાણાંનો ઉપયોગ કરેલ છે, ક્યાંથી વધુ નાણાં મેળવતા હતા તેમજ આ સાથે કોણ કોણ સંકળાયેલ છે તેની તપાસ હાલ ચાલુ છે.